ધોરણ 8 વિષય ગુજરાતી એની અંદર વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ 7 દેશભક્ત ઝઘડું શા એના વિશે અભ્યાસ કરવાનો છે। દેશભક્ત ઝઘડું શા પાઠના લેખક છે રમણલાલ સોની। તેમનો જન્મ 1908માં થયો હતો અને મૃત્યુ 2006માં થયું હતું। રમણલાલ પીતાંબરદાસ સોનીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના મોડાસા તાલુકાના કોકાપુર ગામમાં થયો હતો। બંગાળી ભાષા અને સાહિત્યનો તેમને ગાઢ પરિચય છે। રવિન્દ્રનાથ ઠાકોર અને શરદબાબુના ઘણા પુસ્તકોનો તેમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે। વિશેષ તેઓ બાળકાવ્યો, બાળ વાર્તાઓ અને બાળ નાટકોના સર્જક તરીકે પણ જાણીતા છે। તેમની સાહિત્ય સેવા માટે 1996માં રણજીતરામ સુવર્ણ ચંદ્રક અર્પણ કરવામાં આવ્યો હતો। વિશ્વની લોકકથાઓ, ગ્રીષ્ણો લોકકથા ભંડાર, સંત સાગર વગેરે તેમના જાણીતા પુસ્તકો છે। આ હતો પાઠના લેખકનો પરિચય। હવે આપણો જે પાઠ છે દેશભક્ત ઝઘડું શા, તો આ પાઠની અંદર આજે તમારો પાઠ છે એ નાટક, એનો પ્રકાર શું છે? નાટક। તો આ પાઠની અંદર દાનવીર ભામાશાની જેમ શાહ સોદાગર ઝઘડું શાની ઉદારતા ખૂબ જ પ્રશંસનીય છે। આપ બળે પોતાની મહેનતથી કમાયેલી સંપત્તિ અને અનાજથી ભરેલા જે કોઠારો છે એ કોઠારો પર પોતાનો હક નથી, પણ જે ગરીબ પ્રજા છે એ ગરીબ પ્રજાનો એની ઉપર હક છે એમ ઝઘડું શા માને છે। અને જ્યારે સંકટ સમયે અનાજના જે કોઠારો છે એ પોતે પ્રજા માટે ખુલ્લા મૂકી દેનાર ઝઘડું શાનો જે જોટો મળવો મુશ્કેલ છે। લેખકે એવા દાનવીર અને માનવતાવાદી જે દેશભક્ત છે એ ઝઘડું શાનો આ પાઠમાં ખૂબ જ સરસ રીતે આપણને પરિચય કરાવ્યો છે। આખાય રાજ્યની આપત્તિમાં રાજા અને પ્રજા સમજપૂર્વક અને ધીરજપૂર્વક ઉકેલ લાવે તો સમસ્યા હળ થઈ જતી હોય છે, બરાબર। અને આ પાઠની અંદર ઝઘડું શાના દિલની ઉદારતાનો સરસ પરિચય લેખકે આપણને નાટક દ્વારા કરાવેલો છે। અહીંયા નાટક છે સરસ મજાનું, તો જોઈશું સ્થળ પાટણ। પાટણના રાજા વિશળદેવનો દરબાર। અહીંયા જ્યારે દુકાળ પડે છે, વરસાદ નથી પડતો, દુષ્કાળની જ્યારે પરિસ્થિતિ સર્જાય છે ત્યારે ઝઘડું શા વિશળદેવને કેવી રીતે મદદ કરે છે એનું વર્ણન છે। પાટણના રાજા વિશળદેવનો દરબાર ભરેલો છે। રાજા વિશળદેવ દરબાર ભરીને બેઠા છે, પણ સૌના મો ઉદાસ છે। દરબાર ભરાયેલો છે, પણ જે દરેક વ્યક્તિ જે દરબારમાં રાજ દરબારમાં જે વ્યક્તિઓ હાજર છે એ વ્યક્તિઓના મો એક ઉદાસ છે, એમના ચહેરા ઉપર નિરાશા છે। આખાય દરબારમાં જાણે નિરાશાની ઘેરી છાયા ફરી વળેલી છે, અને આખા દરબારની અંદર જાણે કે નિરાશાની ઘેરી છાયા ફરી વળેલી છે, સર્વત્ર એમને નિરાશા જ દેખાય છે। રાજાની સામે રાજજોશી જે રાજ્યના જે જ્યોતિષી છે એ પોતે ટીપણું એટલે કે પંચાંગ જે આપણે
मुहूर्त જોવા માટે પંચાંગનો ઉપયોગ કરે છે, તિથિ જોવા માટે. તો જે રાજ્યના જે રાજજોશી છે તે પોતે પંચાંગ ખુલ્લું કરીને બેઠા છે, તે આંગળીના વેઢા પર આંકડા માંડે છે અને પોતે પંચાંગ જોતા જોતા પોતે આંગળીના વેઢા પર આંકડા ગણતા હોય છે. રાજા તે જોશીજી, આ વર્ષે વરસાદ નથી શું? જ્યોતિષી પોતે પંચાંગ લઈને બેઠા છે ત્યારે રાજા એમને પૂછે છે કે જોશીજી, શું આ વર્ષે પણ વરસાદ નથી પડવાનો કે શું? જવાબમાં જોશીજી કહે છે, મહારાજ મને થાય છે કે કાગવાણી ઉચ્ચારતા મારી જીભ કપાય કેમ નથી જતી. શું કહે છે કે મહારાજ મને એમ થાય છે, કાગવાણી એટલે કે ભયંકર આફત સૂચવનારી જે આપણે ભવિષ્યવાણી કરીએ અથવા તો જે અશુભ વાણી છે તે, તો કહે છે કે આવી કાગવાણી ઉચ્ચારતા એટલે બોલતા મારી જીભ કપાઈ કેમ નથી જતી. રાજા સમજી ગયો. જ્યોતિષી એવું બોલે છે એટલે રાજા શું કહે છે કે હું સમજી ગયો. જોશી હવે બોલવાની જરૂર નથી. શું કહે છે જ્યોતિષી એટલે કે જોશીજી, તમારે હવે બોલવાની જરૂર નથી, હું સમજી ગયો છું કે આ વર્ષે પણ વરસાદ નથી. એટલામાં બહારથી ઘણા લોકોનો પોકાર સંભળાય છે. દરબાર ભરાઈને સભા ભરીને રાજા વિશ્વદેવ બેઠા છે, જ્યોતિષી પોતે પંચાંગ જોઈ રહ્યા છે ને આ વર્ષે પણ વરસાદ નથી. અને એટલામાં બહારથી લોકો પોકાર સંભળાય છે, લોકોની બૂમો સંભળાય છે, અમને ખાવાનું આપો, અમને જીવાડો, અમે મરી જઈએ છીએ. શું કહે છે? અને બહારથી જે લોકો બૂમો પાડતા હતા એ એવા શબ્દો ઉચ્ચારતા હતા કે અમને ખાવાનું આપો, અમને જીવાડો, અમે નહીતર તો અમે ભૂખ્યા ને ભૂખ્યા અમે મરી જઈશું. રાજા, મારી રાંકડી રૈયત ભૂખે મરે છે. રાંકડી એટલે ગરીબ અને રૈયત એટલે પ્રજા. રાજા શું કહે છે? રાજા વિશ્વદેવ કે મારી જે રાંકડી ગરીબડી જે પ્રજા છે એ અત્યારે ભૂખે મરે છે. હવે તો એક આશા જગડુશાની રહી છે, પ્રધાનજી એમને તેડી લાવવા કચ્છ ગયા છે, આજકાલમાં આવી જવા જોઈએ. શું કહે છે કે મારા રાજ્યની જે પ્રજા છે એ ગરીબ પ્રજા ભૂખથી મરી રહી છે. અને હવે તો આશાનું જો કોઈ કિરણ દેખાતું હોય તો એ એકમાત્ર જગડુશા છે. અને આપણા રાજ્યના જે પ્રધાન જે છે એ એમને લેવા માટે કચ્છ ગયા છે. કચ્છના શાહ સોદાગર છે જગડુશા, તો કહે છે એ આજકાલમાં આવી જવા જોઈએ. દરવાન પ્રવેશી રાજાને પ્રણામ કર્યું. એટલામાં દરવાન જે રાજ્યની બહાર ઊભા રહે છે તે અંદર પ્રવેશ કરે છે, રાજાને પ્રણામ કરે છે અને કહે છે, મહારાજ કચ્છના શાહ સોદાગર શેઠ જગડુશા પધાર્યા છે, પ્રધાનજી પણ સાથે છે. રાજા વિશળદેવને દરવાન આવીને કહે છે કે કચ્છના જે શાહ સોદાગર જે છે, દરવાન ચોકીદાર અથવા તો દરવાજા પર ઉભો રહે ચોકી કરનાર, શાહ સોદાગર એટલે કે મોટો પ્રતિષ્ઠિત વ્યાપારી. તો કહે છે કે જે કચ્છના શાહ સોદાગર છે તે શેઠ જગડુશા અહીંયા આવ્યા છે ને એમની સાથે આપણા પ્રધાનજી પણ સાથે છે. રાજા એકદમ ઉત્સાહમાં આવી, ચોકીદારની વાત સાંભળીને રાજા એકદમ જ આનંદમાં આવી જાય છે, ઉત્સાહિત થઈ જાય છે. એકદમ એમને અંદર લઈ આવો, ઝડપથી એમને અંદર લઈને આવો. દરવાન નમ્રતા, મહારાજ પ્રધાનજીએ કહેવડાવ્યું છે કે શેઠ જગડુશા શાહ સોદાગર છે, તેમનો સત્કાર કરવા આપ પોતે. ચોકીદાર શું કહે છે? નમ્રતાથી કહે છે મહારાજને કે મહારાજ આપણા પ્રધાનજીએ કહેવડાવ્યું છે કે શેઠ જગડુશા એક પ્રતિષ્ઠિત વ્યાપારી છે, મોટા શાહ સોદાગર છે, તો તેમનો આદર સત્કાર કરવા માટે તમે પોતે જ ત્યાં જાઓ. રાજા સમજો એમના સત્કાર માટે મારે જ સામા જવું જોઈએ. રાજા શું કહે છે ચોકીદારની વાત સાંભળીને? કે હું સમજી ગયો છું, એટલે એમના આદર સત્કાર એટલે કે એમને લેવા માટે થઈને મારે જ એમ સામે જવું પડશે.
પ્રધાનજીની વાત સાચી છે. શું કહે છે? રાજા કે પ્રધાનજીની વાત તો સાચી છે. રાજગાદી પરથી ઊભો થઈ જાય છે. રાજા ગાદી પરથી ઊભો થઈ જાય છે. આખી કચેરી ઊભી થઈ જાય છે. પછી રાજા જગડુશાને સત્કાર કરવા પ્રવેશ દ્વાર ભણી જાય છે. રાજા પોતાની રાજગાદી પરથી વિશળદેવ રાજા ઊભા થઈ જાય છે. અને એ ઊભા થાય છે એટલે સભામાં જેટલા પણ લોકો ઉપસ્થિત છે એ બધા પણ પોતાની ગાદી પરથી ઊભા થઈ જાય છે. અને એ પછી રાજા જગડુશાનો આદર સત્કાર કરવા માટે એમના પ્રવેશ દ્વાર, રાજ્યનો જે પ્રવેશ દ્વાર છે, એ ભણી ભણી એટલે કે એ તરફ જાય છે. સામેથી પ્રધાન જગડુશાને લઈને આવે છે અને સામેથી રાજ્યના જે પ્રધાન જે છે એ પોતે જગડુશાને લઈને સામે આવી રહ્યા છે. જગડુશાને જોઈ રાજા ઝડપથી પગલાં ભરી એની સામે જાય છે. જેવા રાજા જગડુશાને જુએ છે કે તરત જ રાજા વિશ્વદેવ ઝડપથી પગલાં ભરે છે અને એમને સામે લેવા માટે જાય છે. તેવી જ રીતે જગડુશા પણ ઝડપ કરે છે અને એવી જ રીતે રાજા વિશ્વદેવને જોઈને જગડુશા પણ ઝડપથી ચાલવા લાગે છે. બંને એકબીજાને વહાલથી ભેટે છે અને બંને જગડુશા અને રાજા વિશ્વદેવ એકબીજાને વહાલથી પ્રેમથી એકબીજાને ભેટે છે. પછી રાજા જગડુશાનો હાથ પકડી રાજગાદી તરફ દોરી જાય છે અને એ પછી રાજા વિશ્વદેવ જગડુશાને પોતાની રાજગાદી તરફ લઈ જાય છે, દરબારમાં લઈ જાય છે અને પોતાની જોડે જ ગાદી પર તેમને બેસાડે છે. અને જ્યાં રાજા વિશ્વદેવની રાજગાદી છે એની જોડે જ જે શેઠ જગડુશાને પણ બેસાડે છે. બંનેના બેઠા પછી પ્રધાન અને દરબારીઓ પોતપોતાના આસન પર બેસે છે. રાજા વિશ્વદેવ અને જગડુશા ગાદી પર બેસે છે. એ પછી રાજ્યના જે પ્રધાન જે જગડુશાને લેવા માટે ગયા હતા તે અને રાજ્યના જે બીજા દરબારીઓ છે એ પોતપોતાના આસન પર બેસે છે. જગડુશા કહે છે, મહારાજ ઓચિંતાનો કેમ યાદ કર્યો મને? શું કહે છે કે મહારાજ તમે મને ઓચિંતા એટલે અચાનક જ મને શા માટે તમે યાદ કર્યો? રાજા, સુખ દુઃખની વાતો કરવા શેઠજી. શું કહે છે કે સુખ દુઃખની વાતો કરવા મેં તમને આજે યાદ કર્યા છે. ગુજરાતમાં આજે 3 વર્ષથી કારમો દુકાળ ચાલે છે. શું કહે છે કે ગુજરાતની અંદર 3 વર્ષથી કારમો એટલે કે ભયંકર દુકાળ પડ્યો છે, દુષ્કાળની પરિસ્થિતિ ચાલી રહી છે. જગડુશા, એકલા ગુજરાતની કા વાત કરો છો? આખા હિન્દુસ્તાનમાં આજે દુકાળ છે. રાજા વિશ્વદેવની વાત સાંભળી અને જગડુશા શું કહે છે કે રાજા તમે એકલા ગુજરાતની શા માટે વાત કરો છો? આજે તો આખા હિન્દુસ્તાનમાં દુકાળની પરિસ્થિતિ છે. સિંધ, મેવાડ, માળવા, કાશી અને ઠેઠ કંદહાર લગી આજે લોકો ભૂખે મરે છે. સિંધ, મેવાડ, માળવા, કાશી અને ઠેક એટલે છેક, કંદહાર એટલે કંદહાર એટલે કે ઈરાન દેશનું એક શહેર છે કંદહાર. લગી એટલે સુધી એટલે કહે છે કે છેક કંદહાર સુધી આજે લોકો ભૂખથી મરી રહ્યા છે. અને પાનખરમાં પાંદડા ખરે તેમ કરે છે અને પાનખરમાં જ્યારે પાનખર ઋતુ આવે ને પાનખર ઋતુમાં જ્યારે વૃક્ષ પરના જે પાંદડા છે પોતાની જાતે જેમ ખરી પડતા હોય છે એમ પાનખર ઋતુમાં પાંદડા ખરે તેમ આજે માણસ એવી રીતે મરી રહ્યા છે ભૂખના કારણે. વખત એવો બારીક છે કે ભલભલાની લાજ જવાનો વખત છે. શું કહે છે જગડુશા કે અત્યારે સમય એવો બારીક એટલે એટલો સમય અત્યારે ખરાબ છે કે ભલભલાની લાજ એટલે કે આબરૂ જવાનો સમય છે અને ભલભલા માણસની આજે આબરૂ જવાનો સમય છે. 7 ખોટના દીકરાના મોંમાંથી બાપ બટકું રોટલો કાઢી ખાય છે. શું કહે છે જગડુશા કે 7 ખોટના દીકરાના મોંમાંથી બાપ બટકું રોટલો કાઢી ખાય છે.
એટલે કે ખૂબ લાડકો દીકરો હોય, સાત દીકરીઓ પછી થયેલો જે દીકરો હોય એને સાત ખૂટના દીકરો કે સાત ખૂટનો દીકરો કહેવામાં આવે છે. કે આજે પરિસ્થિતિ એવી આવી છે કે આજે એકનો એક દીકરો લાડકવાળો દીકરો હોવા છતાં પણ બાપ પોતાના દીકરાના મોઢામાંથી બટકું રોટલો કાઢીને ખાઈ જાય છે. મુઠ્ઠી ધન સારું મા બાપ છોકરાને વેચે છે અને એક મુઠ્ઠી અનાજ માટે થઈને આજે મા બાપ પોતાના બાળકોને વેચી રહ્યા છે. શી ખબર શું થવા બેઠું છે? શું કહે છે જગડુશા? ખબર નહીં કે હવે આ હિન્દુસ્તાનનું શું થવા બેઠું છે. રાજા રામજી રાખશે તે રહેશે, પણ આવે વખતે રૈયતને ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે. રાજા શું કહે છે કે ભગવાન જે જેમને રાખશે એ રહેશે, પણ આવા સમયે જે પ્રજા જે છે એ પ્રજાના જીવનને ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે. રાજ્યની એ ફરજ છે કે પોતાના રાજ્યની પ્રજાને જીવતી રાખવું, એમના જીવનને ટકાવી રાખવું. જગડુશા આપ સરખા પ્રજાવત્સલ રાજાના મોમાં આવા જ શબ્દો છું. જગડુશા સાંભળીને શું કહે છે કે આપ જેવા પ્રજાવત્સલ એટલે કે પ્રજા પર પ્રેમ રાખનાર, સરખા એટલે જેવા, તો કહે છે કે આપ જેવા પ્રજાવત્સલ કે જે પ્રજા પર પ્રેમ રાખે છે એવા રાજાના મોઢામાંથી આવા જ શબ્દો શોભે છે. મને એ સાંભળી બહુ આનંદ થાય છે. મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધાનના કોઠાર અને ધનના ભંડાર ગરીબોને માટે ખુલ્લા મૂકી દીધા છે. જગડુશા શું કહે છે? મેં તો ત્યાં સુધી સાંભળ્યું છે કે તમે તમારા આપ ધનના જે કોઠાર, કોઠાર એટલે કે અનાજ ભરવાનો ઓરડો, તો કહે છે કે તમે તમારા અનાજ ભરવાનો ઓરડો અને જે ધનનો જે ભંડાર છે એ ગરીબો માટે ખુલ્લા મૂકી દીધા છે. આ સાંભળીને રાજા વિશળદેવ કહે છે મૂકી દીધા હતા. શું કહે છે? મૂકી દીધા હતા, હવે તો એ ખાલી થઈ ગયા છે. શું કહે છે? કે ધનના ભંડાર અને અનાજના કોઠારો જે મેં પ્રજા માટે ખુલ્લા મૂક્યા હતા એ મૂક્યા હતા, હવે તો એ પણ ખાલી થઈ ગયા છે. હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠારે ખાલી ખમ પડ્યા છે. શું કહે છે? કે મારા જે ધનના ભંડારો જે છે એ અને અન્નનો જે કોઠા છે એ પણ હવે ખાલી ખમ થઈ ગયા છે, એમાં પણ હવે કશું કાંઈ રહ્યું નથી. અને રૈયતના પેટનો ખાડો તો હજી ઊણો ને ઊણો જ છે. શું કહે છે? અને છતાં પણ મારા રાજ્યની જે પ્રજા છે એમના પેટનો જે ખાડો છે એ તો એમનો એમ જ છે. ઊણો ને ઊણો એટલે કે એમની ભૂખ દૂર થઈ નથી, એમની ભૂખ તો એવી ને એવી જ રહી છે. ધાર્યું તે કે ઓણ સાલ વરસાદ આવશે ને સૌ સારાવાના થશે, પણ વરસાદ આવ્યો નહીં. અધૂરામાં પૂરું તીડ પડ્યા, લોકો ત્રાહી માંબ પોકારે છે. શું કહે છે? કે ઓણ એટલે કે આ, તો કહે છે કે વિચાર્યું હતું કે આ સાલ વરસાદ આવશે ને બધા જ સૌ સારાવાના થઈ જશે, એટલે કે બધું સારું થવું અથવા તો શુભ પરિણામ આવું એટલે કે બધું સારું થઈ જશે, પણ વરસાદ આવ્યો નહીં. અને એની અંદર અધૂરામાં પૂર એટલે કે જે બાકી રહી ગયું હતું તો તીડ પડ્યા. તીડ એટલે કે પાકનો નાશ કરનારું એક પાંખાળું જીવડું આવે છે કે જે ઊભા પાકને ખાઈ જતું હોય છે. અને જ્યારે તીડનું ઝુંડ આવે ને તો આખે આખું ખેતર તમારું એ કાપી નાખતા હોય છે. એટલે કહે છે કે અધૂરું બાકી હતું તો એમાં તીડ પડ્યા અને લોકો ત્રાહી માંબ પોકારે છે. અને લોકો હવે બૂમો પાડી રહ્યા છે, લોકો હવે અમને બચાવો બચાવો એમ મોઢેથી બૂમો પાડવા લાગી રહ્યા છે. એટલામાંથી બહારથી પોકાર આવે છે, અમે મરી જઈએ છીએ, અમને જીવાડો અમને જીવાડો અમને અનાજ આપો. અને એટલામાં જ બહારથી અવાજ આવે છે કે અમે મરી રહ્યા છીએ, અમને ખાવાનું આપો, અમને જીવાડો અમને અનાજ આપો. જગડુશા કહે છે બહારનો પોકાર સાંભળી ભૂખ્યા ગળામાંથી પૂરો અવાજ પણ નીકળતો નથી. શું કહે છે? કે લોકોને ભૂખ એટલી બધી છે કે એમના ગળામાંથી એમનો પૂરો અવાજ પણ નીકળતો નથી. રાજા વસ્તીનું આ દુઃખ એ મારું દુઃખ છે. વસ્તી એટલે કે પ્રજા, તો કહે છે કે પ્રજાનું જે દુઃખ છે એ મારું દુઃખ છે.
પણ નિવારણનો કોઈ રસ્તો મને દેખાયો નહીં, પણ કે એના નિવારણને દૂર કરવાનો ઉપાય મને દેખાતો નથી. અને ત્યારે હું મૂંઝાયો, એવી વખતે તમે યાદ આવ્યા, અને ત્યારે હું ખૂબ જ મૂંઝવણમાં હતો ને એવા સમયે મને તમે યાદ આવ્યા. આ સાંભળી જગડુશાને નવાઈ પામી, તે પોતે આશ્ચર્યચકિત થઈ ગયા. હું યાદ આવ્યો કેવી રીતે? શું કહે છે કે હું તમને આવા સમયે યાદ આવ્યો, પણ કેવી રીતે? રાજા કહે છે, મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં જગડુશાની માલિકીની કેટલીક અનાજની વખારો છે. વખારો એટલે ગોદામ. તો શું કહે છે કે મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં જગડુશાની માલિકીની પોતાની માલિકીની એમની પાસે અનાજની કેટલીક વખારો એટલે કે ગોદામ છે, જ્યાં અનાજ ભરવામાં આવે છે. તે જગડુશાની માલિકીની અનાજની વખારો. શું કહે છે જગડુશા? કે જગડુશાની માલિકીની અનાજની વખારો. મહારાજ, આપની કંઈક ભૂલ થાય છે. શું કહે છે કે મહારાજ, આમાં તમારી કંઈક ભૂલ થાય છે. મારી માલિકીની કોઈ અનાજની વખાર મેં પાટણમાં કે કોઈ શહેરમાં રાખી જ નથી. જગડુશા શું કહે છે કે મેં મારી માલિકીની કે જેની પર મારો કોઈ હક છે એવી કોઈ પણ અનાજની વખાર મેં પાટણમાં કે કોઈ પણ શહેરમાં રાખી નથી. રાજા કહે છે, તો અમે સાંભળ્યું એ શું? તો કે રાજા, અમે જે સાંભળ્યું છે એ શું છે? જગડુશા કહે છે, કંઈક સમજ ફેર થયો છે. જગડુશા શું કહે છે કે તમને કંઈક સમજવામાં ફરક પડ્યો હશે મહારાજ, કારણ કે વખારો મારી ખરી ને. શું કહે છે કે તમને સમજવામાં ફેર પડ્યો છે, વખારો તો મારી જ છે. રાજા નવાઈ પામીને આશ્ચર્ય સાથે કહે છે, વખારો આપની છે અને છતાંય આપની માલિકીની નથી, એમ આપનું કહેવું છે? શું કહે છે કે જે અનાજના જે ગોદામ છે, અનાજની જે વખારો છે એ તમારી છે, અને છતાં પણ તમે એમ કહો છો કે તમારી પોતાની માલિકીની નથી. જગડુશા કહે છે, વાત એમ છે કે વખારો મારી છે એ વિશે કાંઈ શંકા નથી. જગડુશા શું કહે છે કે વાત એવી છે કે વખારો તો મારી છે, એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી, વખારો તો મારી જ છે. રાજા, અને એ વખારોમાંનું અનાજ? તો શું કહે છે કે એ ગોદામમાં જે રહેલું જે અનાજ છે, તો એ અનાજ કોનું છે? રાજા હતાશ. જગડુશા કહે છે, એ અનાજ મારું નથી. જગડુશા શું કહે છે કે એ અનાજ મારું નથી. રાજા હતાશ બની. આ સાંભળીને રાજા ખૂબ જ નિરાશ થઈ જાય છે અને કહે છે, એ અનાજ તમારું નથી? પ્રશ્ન કરે છે જગડુશાને, તો શું તમે કોઈને દઈ દીધું છે? કોને દીધું? ક્યારે દીધું? હું તમને એના મોં માંગ્યા તામાં પર. શું કહે છે કે અનાજ તમારું નથી, તો શું તમે કોઈને આપી દીધું છે? કોને આપ્યું છે? ક્યારે આપ્યું છે? હું તમને એના મો માંગ્યા દામ આપત, એટલે કે મો માંગી તમને હું એની કિંમત આપતો. જગડુશા કહે છે, દામ એટલે મૂલ્ય, પૈસા. એ અનાજ મારું નથી એ નિશ્ચિત છે.